નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આજના વિડીયો સેશનમાં સ્વાગત છે ધોરણ દસ વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને એમાં બ્લેક બકની રીડ જે છે એ રીડ આપણે ફોર્ટી જોવાના છીએ કે જેનું નામ છે ધ ધીટ વિધિ મતલબ કે સુધી નું જ તેને આખા યુનિટમાં પર્વતારોહણની વાત કરેલી છે શા માટે પર્વતારોહકો જે છે એ પર્વતને સર કરવાના ઈચ્છે છે શું મળે છે એમને એમાંથી એમની અહીંયા ડીપમાં વાત કરેલી છે એ પહેલાં તમારા માટે એક બૂજ મજેદાર શાયરી ન પૂછ્યો मुझसे કે મેરી મંઝિલ કહા હૈ ન પૂછો मुझसे કે મેરી મંઝિલ કહા હે અભી તો મેને સફર કા ઈરાદા કયા હૈ અભી તો મેને સફર કા ઈરાદા કયા હે ना हारूगा मेरा हौसला कभी भी ना हारूगा मेरा हौसला कभी भी ये किसी से नहीं ये मैंने खुद से ही वादा किया है अपने हौसलों को कभी हार नहीं, दूँगा, और आप भी टेक कर लीजिए कि आप भी अपने हौसलों को ना हारे चलो तो आज ही आप ब्लैक बकनो रीड फूटी जैसे ये समझवानी शुरुआत करिए द सुमिट विद इन એમાં પહેલો પેરેગ્રાફ ધ ઇમોશન અરોઝ થ્રુ મી એઝ આ સ્ટુડ ઓન ધ સુમિટ ઓફ એવરેસ્ટ ધ ઇમોશન અરોઝ એટલે કે લાગણી જે છે એ લાગણી ઊભી થઈ થ્રુ જ્યારે મી મારામાં એઝ આ સ્ટુડ ઊભો તો ઓન ધ સુમિટ ઓફ એવરેસ્ટ એટલે કે જે એવરેસ્ટ છે એવરેસ્ટની ટેકરી પર જ્યારે હું ઊભો હતો ને ત્યારે મારા અંદર અચાનક લાગણીઓ આવવા લાગી કેવી હતી આ લુક ઓવર માઈલ્સ ઓફ પેનોરમા બિલો અસ આઈ લુક એટલે કે હું જોતો હતો ઓવર માઈલ્સ ઓફ પેનોરમા મતલબ કે એક વિશાળ વિસ્તારનું દ્રશ્ય પેનોરમા મતલબ કે એક વિશાળ સુંદર વિસ્તારનું દ્રશ્ય જ્યારે હું જોતો હતો બિલો અસ એટલે કે અમારી નીચે એન્ડ એક્સક્લેમ અને મે રજો કર્યો ઇટ્સ ઓલ ઓવર બસ કામ પૂરું થઈ ગયું

અંતિમ જે એનો પર્વતનો ચરણ હતું એ ચરણ એમને પૂરું કરી નાખ્યું ઇન ક્લાઈમ્બ ક્લાઈમ્બિંગ મતલબ કે ચડવામાં ચડવામાં જે એનું અંતિમ ચરણ હતું ને એ અંતિમ ચરણ પણ એ ચડી ચૂક્યા હતા એટલા માટે એ સુખ્ય ખુશ હોવાને બદલે એને એની એનો ચહેરા પર એક દુખ છવાઈ ગયું બસ મારું કામ પૂરું થઈ ગયું ધેન ધેર વુડ બી નથિંગ હાયર ટુ ક્લાઈમ્બ ધેર વુડ બી નથિંગ ત્યાં એવું કંઈ નથી હાયર એટલે કે ઊંચું ટુ ક્લાઈમ્બ એટલે કે ચડવા માટે ત્યાં ચડવા માટે બીજું એવું કંઈ છે જ નહીં ને ઓલ રોડ્સ હિયર આફ્ટર વુડ લીડ ડાઉન હવે પછીના જેટલા પણ અહીંયા હવે પછીના જેટલા પણ રસ્તા છે રોડ્સ મતલબ કે રસ્તાઓ લીડ ડાઉન એટલે કે તમને નીચેની તરફ લઈ જશે એટલે આ વિચાર જે છે આ લાગણી જે છે કે અંતિમ પગથિયું આવી ગયું હવે એમની પાસે કરવા માટે કંઈ નથી એવું વિચારીને એમના ચહેરા પર જે ખુશી આવવાની હોય એની જગ્યાએ થોડીક નાખુશી આવી જાય છે ત્યારબાદ કેટલાક સવાલે પોતાની જાતને પૂછે છે એમાં મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સુમિટ ઓફ એવરેસ્ટ લાસ્ટ ઓફ લાઈફ ટાઈમ મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સુમિટ ઓફ એવરેસ્ટ એવરેસ્ટ મતલબ એવરેસ્ટ ને સર કરવાની એવરેસ્ટ ના પર્વતો ને સર કરવાની જે યાદો છે એ લાસ્ટેસ મતલબ કે યાદ રહેશે લાસ્ટ મતલબ શું થશે યાદ છે અ

એટલે બેબીએ ઓનલાઈન ફ્લાઇન કેસ મોકલી એટલે છોકરાએ કીધું કે હા હવે મને સારું થઈ ગયું ત્યાં બાજુમાં ઊભો ઉભો ડૉક્ટર મનમાં વિચારે ખાલી ખોટી મેં ડિગ્રી લીધી છે હા એટલે હા નકામી ડિગ્રી લીધીશ બોલો આવી રીતે સાજા થઈ જાય છે લોકો એને એની ડિગ્રી પર પસ્તાવો થવા માંડ્યો ખરેખર માથું ખંજાળવા માંડ્યો બાપરે આવું છે તે ત્યારબાદ

લોકો શા માટે પર્વત ચડતા હશે અધર્સ હેવ સેડ અને બીજા એવું કે કે બીકોઝ ઈટ ઇઝ ધેર કારણ કે તે ત્યાં છે એટલા માટે ચડતા હશે હું ત્યાં છે તો યો ધ પ્રેઝન્સ ગ્રેટ ડિફિકલ્ટીઝ મહાન મુશ્કેલીઓ વો ત્યા પરવત પરત છે મેન ટેક્સ અ ડિલાઇટ ઇન ઓવરકમિંગ ઓબસ્ટેકલ્સ ઇન ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન મેન મેન ટેક્સ અ ડિલાઇટ મતલબ કે ખુશી લાવે છે આ ઓવરકમિંગ એટલે કે આવીને પાર કરીને કોને તો પણ જે પણ ઓબસ્ટેકલ્સ છે મતલબ કે જે પણ મુશ્કેલીઓ છે તમને કાઉન્સમાં આપ્યું છે ડિફિકલ્ટીઓ જે પણ મુશ્કેલીઓ છે ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન એટલે કે પર્વતને ચડવા માટેની જે પણ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સર કરતી વખતે એમને એક અલગ પ્રકારની એને સર કરી લે પછી એમને એક ખુશી મળે છે અને જ્યારે આપણે કોઈ પણ મુસીબતને સોલ્વ કરીએ છીએ ને અને એને સોલ્વ કર્યા પછી આપણને જે કમ્ફર્ટેબલ આપણે જે ફીલ કરીએ છીએ આપણને જે સંતોષનો અનુભવ થાય છે એ કંઈક અલગ પ્રકારની જ ખુશી હોય છે ત્યારબાદ

ચલો આપણે પર્વત ના ચડી શકીએ પરંતુ દસમા ધોરણને એક પર્વત સમજીને એને પાર કરી લો એ પર્વતને પાર કર્યા પછી તમારી પાસે કોઈ રસ્તા નથી ત્યાં સુધી તમારે એક પછી એક પર્વત જે છે એને પાર કરતું રહેવાનું છે આ પર્વતને જો તમે પાર કરશો તો તમારી પાસે હાર્ડવર્ક અને તમારું મનોબળ આ ત્રણ જે વસ્તુ છે સૌથી વધારે

આ ત્રણે વસ્તુ એની પાસે હોય છે ટોલરન્સ હોય છે હાર્ડવર્ક હોય છે એન્ડ એમનો વિલ પાવર પણ હોય છે અને બહુ જ સ્ટ્રોંગ હોય છે જે હારી જતી ટીમ હોય છે ને એ પણ ખરેખર ક્યાંક ને ક્યાંક વિજેતા હોય છે કારણ કે એમની આ ત્રણ વસ્તુ કેવી હોય છે સ્ટ્રોંગ હોય છે એટલા માટે ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ફ્રોમ માય ચાઇલ્ડહુડ આઈ હેવ બીન એટ્રેક્ટેડ બાય માઉન્ટેન્સ હું મારા બાળપણથી જ આઈ હેવ બીન એટ્રેક્ટેડ એટલે કે હું આકર્ષાયો છું બાય માઉન્ટેન્સ એટલે કે પર્વત તરફ હું આકર્ષાયો છું મતલબ કે મને મારા બાળપણથી બાળપણથી જ મને પર્વત બહુ ગમતા હતા અને ખરેખર એમને એ જ એમનું કરિયર બનાવ્યું એમનું લક્ષ્ય બનાવ્યું આઈ વોઝ અનહેપી હું નાખુશ હતો લોસ્ટ બીંગ અવે ફ્રોમ ધેમ એટલે કે તેમનાથી જ્યારે હું દૂર ગયો ને બીંગ મતલબ કે રહેવું અવે મતલબ કે દૂર જ્યારે હું એમનાથી દૂર હતો ને પર્વતોથી જ્યારે હું દૂર હતો ને ત્યારે હું ખૂબ જ દુઃખી હતો અનહેપી મતલબ કે નાખુશ હોઉં માઉન્ટેન્સ હેઝ નેચર પર્વતોમાં નેચર છે બ્યુટી સુંદરતા છે મેજસ્ટી મતલબ કે ભવ્યતા છે મેજસ્ટી મતલબ કે ભવ્યતા છે એન્ડ ગ્રેટ ચેલેન્જીસ અને એક મહાન ચેલેન્જો પણ ત્યાં જોવા મળે છે આપણને ઇ ટેક્સ ધ લાસ્ટ ડ્રોપ ઓફ વન્સ એનર્જી ઇ ટેક્સ એટલે કે જે આ પર્વત ચડવાની જે ચેલેન્જ છે ને એ ચેલેન્જ લે છે લાસ્ટ ડ્રોપ છેલ્લું બુંદ તમારી લઈ લે છે ઓફ વન્સ એનર્જી એટલે કે કોઈ એકની જે ઊર્જા હોય ને એ ઊર્જાની છેલ્લી બુંદ એ લઈ લે છે મતલબ કે બધી ઊર્જા શોષી લે છે ઇટ ઇઝ અ ટફ સ્ટ્રગલ વિથ રોક અને રોક મતલબ કે પથ્થર વચ્ચેનો એક અઘરો સંઘર્ષ છે એક મુશ્કેલી વાળો સંઘર્ષ છે વન્સ ટેકન અપ ઇટ કાન્ટ બી ગિવન અપ હાફ વે ઇવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ ટેકન ટેકનઅપ કોઈ પણ એક વ્યક્તિ જો પર્વત રોહક માટેનો ઈરાદો નક્કી કરી લે છે અથવા તો પર્વત ચડવા માટેનો એ લક્ષ્ય નક્કી કરી લે છે પોતાની જાતને તૈયાર કરી લે છે એટ કાન્ટ બી ગિવન અપ એ હાર ન માણી શકે કાંટ ટુ ગિવ અપ હાર ન માની શકે છોડી ન શકે હાફ વે અડધા રસ્તે ઈવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ એટલે કે પોતાના જીવનના સંજોગોમાં અથવા તો પોતાના જીવનના શ્વાસ માટે પણ પોતાના જીવન માટે પણ એ પોતાના લક્ષ્યને અડધા રસ્તે છોડી ન શકે એમણે પોતાના અંતિમ શ્વાસ સુધી આ પર્વતને પાર કરવો પડે કેમ કારણ કે પર્વત જે ચડવાનું નક્કી કરે ને ધેટ મીન્સ કે એ ક્યારેય પોતાની લાઈફમાં ગીવન અપ નહીં કરે ક્યારે પણ નહીં એટલે ગમે એમ કરીને ચડશે એટલે તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે પર્વત પર ચડતા વખતે ઘણા બધા લોકો બરફમાં આમ ડટાઈ પણ ગયા છે અને મળી પણ નથી આવ્યા ઘણી વખત એમના શરીરો પણ નથી મળી આવતા ઘણા બધા પર્વતારોહકના મૃત્યુ એ પર્વત પર થતા હોય છે લાઈક ધેટ

સિંગ અફ પીક મતલબ કે જ્યારે એ આ ટેકરીને જોવે છે ફીલ એટલે કે અનુભવ કરે છે ઇનર એટલે કે આંતરિક ચેન્જ એટલે કે બદલાવ ઇન માય સેલ્ફ એટલે કે મારી જાતમાં જ્યારે હું એ પીકને જોઉં છું ત્યારે પીક મતલબ કે ફોટોને ફોટો તું ખીચ મેરી ફોટો તું ખીચ મેરી ફોટો અસ ફોટો નહીં અહીંયા પીક મતલબ કે ટેકરીની વાત થાય છે તો એ ટેકરીને જ્યારે હું જોઉં છું ત્યારે મારી જાતમાં મારી અંદર એક બદલાવ મને લાગે છે તેમની સુંદરતાને કારણે લોનલીને કારણે જે તમેટ સમજો છો કે મેનું માઇટ થાય નહીં માઇટ મતલબ કે અહીંયા શક્તિ બરાબર ત્યારબાદ અન ઇવન સ્લો અને સાથે સાથે જે અજાણ્યા અજાણ્યા બરાબર

Everest is not just a physical climb Everest atle matra sharirik chadao nai the man manas who has been to mountain top કે જે પર્વતની ઊંચાઈ પર પહોંચી ગયું છે બીકમ્સ બને છે કોન્શિયન્સ એટલે કે જાગૃત ઇન અ સ્પેશિયલ મેનર ઓફ હિસ ઓન સ્મોલનેસ મતલબ કે એ જાગૃત બને છે ઇન સ્પેશિયલ મેનર એટલે કે એમના એક વિશિષ્ટ વલણ ઓફ હિસ ઓન સ્મોલનેસ મતલબ કે એની પોતાની નાનપણમાં અથવા તો પોતાની એક નાની એવી જગ્યામાં નાની એવી બાબતમાં એ પોતાની એક વિશિષ્ટ જે શૈલી છે એ શૈલીથી એ શું થાય છે જાગૃત જાગ્રત બને છે આ એક શારીરિક ચડાવ નથી પરંતુ કોઈ પણ માણસ જ્યારે પર્વત પર ચડી જાય છે ત્યારે એનામાં એક વિશિષ્ટ શૈલી વિકસિત પામે છે વિકાસ પામે છે ઇટ ઇઝ અ યુનિક અચીવમેન્ટ તે એક અજોડ અચીવમેન્ટ છે પ્રસિદ્ધિ છે અચીવમેન્ટ મતલબ કે મેળવવું પ્રાપ્તિ એક અજોડ પ્રાપ્તિ છે એન્ડ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ અને એ એક સમજની શું છે ફુલફિલમેન્ટ મતલબ કે પુરાવો અહીંયા તમે સેન્સ એટલે ભાવ લઈ શકો ભાવ પણ થાય અને સમજ પણ થાય તો અજોડ પ્રાપ્તિ છે ઇટ ઇઝ લવ ફોર એડવેન્ચર ઇન અ મેન આ જે પર્વતને સર કરવું પર્વત આરોહણ જે છે એ માણસ માટે એક એડવેન્ચર

એને તમારે જાતે કમ્પ્લીટ કરવાની રહેશે ખુશ રહો સલામત રહો અને એના સાથે આપણે આ લેક્ચરની વિદાય લેવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો બબાય ટેક કેર જય હિન્દ વંદે માતરમ જય જગન્ ગુજરાત